ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરત આવેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું ગોપીન ગામ ખાતે યોજાયેલા સંમેલન સમારોહમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ વિશે કરાયેલી ટિપ્પણી લઈને કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાના ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં પુરુષોત્તમ રૂપાલાએ પહેલા ઉમિયાધામ ખાતે જઈ માતાજીના આશીર્વાદ લીધા હતા, તો સાંજે ગોપીન ગામ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સહિત ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો, પાટીદાર સમાજના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીંયા આજે સવારથી પણ કેટલાક આગેવાનોને ત્યાં એમના ઘેરે પણ મળવાનું થયું. એક જ જગ્યાએ ક્રિકેટ આવતી હતી ધામેલિયા કુટુંબની, એમને પણ જોવાનો અને જ્યાં બે ફટકા મારવાનો અવસર મળ્યો. મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં ત્રણ ગ્રામ્ય સીટો છે, પડદરી, જસદણ અને વાંકાને, એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા ત્યાંના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધી દેખાડે આ મૃત્યુ છે. જોણનો કાર્યક્રમ હાલતો હોય ને એવા કાર્યક્રમો ગયા, એવું અહીંયા સુરતમાં પણ દેખાડવા જોઈએ. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એને આ બધાના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો છું. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો હતો. આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ એકાદ કલાક કરતા વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને સભા કરવા આવી અને અહીંયા આવીને પછી સેલ્ફ કરીને સભા કરી જોઈ ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ નથી દેવું, ઓગાઈમાં આ બધું કરેલું. હું કેવા નીકળું છું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે, તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે. ગોપીન ગામ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હોય ત્યાં પાટીદાર સંબંધના તમામ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.